ગુડ મોર્નિંગ, જય મા માદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બાળકો. સામાન્ય જ્ઞાનની અંદર આપણે 30-30 પાઠ પૂર્ણ કરી દીધા, બરાબર. આજે આપણે આ પાઠનું સામાન્ય જ્ઞાન વિષયની અંદર મૂલ્યાંકન 2 લખીશું, બરાબર. તો ચાલો બાળકો, સામાન્ય જ્ઞાન સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 59 પર આપણું છે મૂલ્યાંકન 2. તો ચાલો આપણે મૂલ્યાંકન 2 લખીએ. જુઓ બાળકો, પાના નંબર 59 પર છે મૂલ્યાંકન 2, બરાબર. બાળકો, મૂલ્યાંકન 2 ની અંદર પ્રશ્ન પહેલો છે ખાલી જગ્યા પૂરો, બરાબર. તો ચાલો બાળકો, આપણે પહેલા ખાલી જગ્યા લખીએ. પહેલી ખાલી જગ્યા છે ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો. ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો કયો આવે છે? ઈશાન. તો આપણે અહીં લખીશું ઈશાન. ત્યારબાદ બીજું છે વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા. વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા કઈ આવશે? ઉત્તર. તો આપણે અહીં લખીએ ઉત્તર. પછી છે તાવ માપવા માટે ખાલી જગ્યા વપરાય. શું વપરાય? થર્મોમીટર. થર્મોમીટર. પછી ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઈટ આપણને જવાનું સૂચવે છે. ક્યાં રંગની લાઈટ? લીલા રંગની. તો આપણે અહીં લખીશું લીલા. પછી કાચી કેરી ખાલી જગ્યા લાગે. કેવી લાગે? ખાટી. ત્યારબાદ છે દરિયાનું પાણી કેવું લાગે? ખારું. ખારું. મેઘધનુષના કેટલા રંગ હોય? 7. અને અજવાળી રાતે આકાશમાં શું દેખાય છે? ચંદ્ર. તો આપણે અહીં લખીએ ચંદ્ર. જો બાળકો, અંધારી રાત હોય તો તારા દેખાય, પણ અજવાળી રાત હોય તો આપણને ચંદ્ર દેખાય. ત્યારબાદ જુઓ બાળકો, આવે છે ખરા ખોટા, બરાબર. તેમાં પહેલું છે ગાય કોટડીમાં રહે છે. તો શું આવશે? ખોટું. ગાય કોઢમાં રહે, ઉંદર દરમાં રહે છે. તો એ આવશે સાચું. ઉજાગર કરીએ તો માંદા પડાય. એ આવશે સાચું. અને છેલ્લું છે આપણે દોડીને રસ્તો ઓળંગવો જોઈએ. તો આ આવશે ખોટું. આ અ હતો, હવે આવશે બ. નીચેના આપેલા શબ્દો, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. બિલાડીના બચ્ચાને મદન્યુ મીંદડું કહેવાય. શું કહેવાય? મીંદડું કહેવાય. તો મદન્ય ઉપર મારી દેશું આપણે ચેકો. પછી બીજું છે કૂતરીના બચ્ચાને કુરકુરિયું વાછરડું કહેવાય. તો શું આવશે? કુરકુરિયું. તો વાછરડા પર મારી દઈએ ચેકો. હવે જુઓ, કો આપેલો છે કે નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો જુઓ અને તેમના અવાજના સાચા શબ્દ ફરતે રાઉન્ડ કરો. એમાં વાઘ ચૂંચું કરે કે ત્રાડ પાડે? ત્રાડ પાડે. અને કબૂતર કુહુ કુહુ કરે કે ઘુઘુ કરે? તો કબૂતર છે એ ઘુઘુ કરે, બરાબર. હવે બાળકો, આપણે લખીશું પાના નંબર 60 પર. પાના નંબર 60 પર તમે પ્રશ્ન 3અમાં જોઈ શકો છો કે નીચે આપેલી જૂથની વસ્તુઓ શામાંથી બને છે તેનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. આ બોક્સમાંથી પસંદ કરી અને કઈ વસ્તુ શેમાંથી બને છે એ આપણે લખવાનું છે. તેમાં પહેલું છે, જુઓ, ફુગ્ગા છે, ચપ્પલ છે અને ટાયર છે. તો એ શેમાંથી બને છે? પ્લાસ્ટિકમાંથી કે રબરમાંથી? એ બને છે રબરમાંથી. તો આપણે અહીં લખીશું રબર. અને ડોલ, પછી છે ટમ્બલર અને કાસ્કો શામાંથી બને છે? પ્લાસ્ટિકમાંથી. તો આપણે અહીં લખીશું પ્લાસ્ટિક, બરાબર. હવે પ્રશ્ન 3નો બ છે, એક જ શબ્દમાં ઉત્તર લખવાનો છે, બરાબર. તેમાં પહેલું છે કે ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયો છે? સૌથી ઉપરનો પટ્ટો કેવો છે? કે સરી. સૌથી ઉપરનો પટ્ટો કેસરી છે. પછી શું છે કે ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? શાનું પ્રતીક છે? શાંતિ. તો આપણે અહીં લખીશું શાંતિ. પછી ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? કેટલા છે? 24. તો આપણે અહીં લખીશું 24. પછી દિવાળીનો તહેવાર ક્યાં ગુજરાતી મહિનામાં આવે છે? ક્યાં મહિનામાં આવે છે? આસો. પછી 5 રિક્ષાના પૈડા કેટલા થશે? 15.
આપણે અહીં લખીશું એકડે પાછળે 15. અને મુસલમાનો નમાઝ પડવા ક્યાં જાય છે? મસ્જિદમાં. તો આપણે અહીં લખીશું મસ્જિદ. બરાબર. હવે આવે છે પ્રશ્ન ચોથો, કે નીચે આપેલા દરેક પ્રશ્નને સામે આપેલા ઉત્તરમાંથી સાચા જવાબ સામે સાચું કરવાનું છે. બેમાંથી કઠણ કયું, લોખંડ કે લાકડું? તો શું આવશે? લોખંડ. ત્યારબાદ બેમાંથી નાનું કયું, નગર કે ગામ? તો આવશે ગામ. બેમાંથી જૂનું કયું, રેડિયો કે કમ્પ્યુટર? તો આવશે રેડિયો. હવે જુઓ બાળકો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે મને ઓળખી મારું નામ લખો. બરાબર. તેમાં છે મારે ત્રણ બાજુ છે, તો શું આવશે? ત્રિકોણ. ત્રિકોણ. પછી છે 100 રૂપિયાની નોટ મારો આકાર ધરાવે છે, તો શું આવશે? લંબચોરસ. હું સંપૂર્ણ ગોળ છું, તો શું આવશે? વર્તુળ. હવે જુઓ પાના નંબર 61 પર છે ક, નીચે આપેલા ચિત્રના સમૂહમાંથી જુદું ચિત્ર શોધી તેના પર ચેપો મારવાનો છે, એટલે કે ખોટાની નિશાની કરવાની છે. એમાં છે પાલતુ પ્રાણી, તો ગાય, ભેંસ, કૂતરો, ઘોડો અને વાઘ. તો વાઘ પર મારી દેશું આપણે ચોકડી. ત્યારબાદ છે શાકભાજીમાં ભીંડો, કારેલા, સૂરજમુખી, કોબી અને દૂધી. સૂરજમુખી ઉપર મારી દેશું આપણે ચોકડી. હવે જુઓ બાળકો, નીચે આપેલા સૂચક હાવભાવનું ચિત્ર સાને જાણ કરે છે? તેની આસપાસ આપેલા વિકલ્પોમાંથી વર્તુળમાં સાચા વિકલ્પના વર્તુળમાં સાચાની નિશાની કરો. બરાબર. હવે આ નિશાની છે, આ હાવભાવ શેનો દર્શાવે છે? તો એ દર્શાવે છે સારું. ત્યારબાદ જુઓ, મોઢા પર આંગળી રાખેલી છે, આ હાવભાવ તો એ શાંતિ રાખો દર્શાવે છે. હવે જુઓ પ્રશ્ન ચોથાનો બ, નીચે આપેલા બે આપેલાના બે બે નામ લખો. હવે આપણે બે બે નામ લખવાના છે. તેમાં છે કે પેલા છે પંખીઓ, તો પંખીમાં આપણે પહેલું લખીશું મોર અને બીજું લખીશું પોપટ. પછી વાહનોમાં સાયકલ અને સ્કૂટર. સાયકલ, સ્કૂટર. વારમાં લખીશું રવિવાર, રવિવાર અને સોમવાર. બરાબર. હવે જુઓ, નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનું છે. બરાબર. તેમાં પહેલું છે માછલી, તો માછલી પાણીમાં રહે, તો આપણે અહીં લખીશું પાણીમાં રહે. પાણીમાં રહે. પાણીમાં રહે. પછી આવે છે માખી, તો રોગ ફેલાવે. રોગ ફેલાવે. અને છેલ્લું છે જીરાફ, તો આવશે લાંબી ડોક. લાંબી ડોક. બરાબર. તો ચાલો બાળકો, આપણો સામાન્ય જ્ઞાન વિષય છે અહીં પૂર્ણ થાય છે. આપણે સામાન્ય જ્ઞાનની અંદર 30 પાઠ અને મૂલ્યાંકન 1 અને મૂલ્યાંકન 2 આખા વર્ષની અંદર ભણી ચૂક્યા છીએ. બરાબર. તો બાળકો, મને આશા છે કે તમારે પણ મારી સાથે સામાન્ય જ્ઞાન સંપૂર્ણ રીતે લખવામાં પૂરી થઈ ગઈ હશે. બરાબર. તો ચાલો બાળકો, હવે આપણે સામાન્ય જ્ઞાન પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો જય મા મહાદેવ.